स्टार्ट। हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन लेक्चर ની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું। હવે રાસાયણિક પ્રક્રિયાઓ ની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે સૂઈ જાવ ત્યાં સુધી આપણા શરીર ની અંદર બધી રાસાયણિક પ્રક્રિયાઓ તો થતી જ હોય છે। એ સિવાય તમે દિવસ દરમિયાન તમારે આંખની સમક્ષ રોજે રોજ આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોતા જશો। રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ તો આપણા આંખની સમક્ષ જે જોવા મળતી હોય રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો પહેલું ખોરાકનું રંધાવું। તો ખોરાકનું રંધાવું એક રાસાયણિક પ્રક્રિયા જ છે। તમે ધારો કે ખોરાક રાંધો તો ખોરાકને કટ જે કાપ્યા પછી એને ધારો કે તમે તપેલામાં વઘારો કે પ્રેશર કુકરમાં વઘારો, એ બધી રાસાયણિક પ્રક્રિયા થાય છે। પછી શરીરમાં ખોરાકનું પાચન થવું, તો શરીરની અંદર આપણા શરીરમાં જે ખોરાકનું પાચન થાય છે એમાં હાઇડ્રોક્લોરિક એચસીએલ એટલે કે જે એસિડ છે એ જવાબદાર છે, બરાબર। તો એ રાસાયણિક પ્રક્રિયાનો એક પ્રકાર છે, એક ભાગ છે। પછી શ્વાસ લેવો, શ્વાસ બહાર કાઢવો, એટલે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે એ બધી રાસાયણિક પ્રક્રિયાને આધીન જ છે। પછી દ્રાક્ષનું આઠવણ થઈ દારૂ બનવું, ત્યારબાદ લોખંડના તવા કે તપેલા અથવા ખીલાને ભેજવાળા વાતાવરણમાં જો આપણે મૂકીએ તેની અંદર કાટ લાગે છે, બરાબર, એ સપાટી ઉપર કાટ લાગે કારણ કે ઓક્સિજન જોડે પ્રક્રિયા થાય અને એની ઉપર કાટ લાગે છે અને કથ્થઈ રંગનું જે પડ જામી જાય છે, બરાબર। ત્યારબાદ ઉનાળામાં જો ઓરડાના તાપમાને આપણે દૂધ હોય તો દૂધને ખુલ્લું રાખીએ તો દૂધ જે છે એ ફાટી જાય છે, બરાબર, એ રાસાયણિક પ્રક્રિયા થાય કારણ કે દૂધ ગરમીના કારણે દૂધનું તાપમાન વધી જાય છે અને એના કારણે શું થાય, દૂધ ફાટી જાય છે। અને એવી જ રીતે દૂધમાંથી શું થાય છે, દહીં બને છે। તો એક આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર। દૂધમાંથી દહીં બનવી એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આ હતું રાસાયણિક પ્રક્રિયાઓનું પહેલું પ્રસ્તાવના। હવે આપણે જે જોઈશું એ મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતો પ્રયોગ, મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતો પ્રયોગ। તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતો પ્રયોગ આપણે સમજાવો છો। હવે મિત્રો, એક તમને એક વાત કહી દઉં કે આપણે કોઈ પણ આખા જે વિજ્ઞાન આપણે ભણીએ એ વિજ્ઞાનની અંદર તમને પ્રયોગ દર્શાવવાનો કે અથવા પ્રયોગ તમને જે કંઈ પણ સાબિત કરવાનો કે અથવા તમને કે ભાઈ પ્રયોગ આપણે દર્શાવો છો, તો એના માટે તમારે ખાસ મુદ્દા યાદ રાખી દેવાના। સૌ પ્રથમ પ્રયોગ આપણે દર્શાવવો હોય તો હેતુ ખાસ આપણને યાદ હોવો જોઈએ, હેતુ, પછી એના અંદર કયા સાધનો વપરાય છે એ, કયા પદાર્થો વપરાય છે એ, પછી એની આકૃતિ આવશે, એની પદ્ધતિ કહો કે એની રીત કહો એ, રાસાયણિક સમીકરણ આવશે, અવલોકન અને નિર્ણય, આટલું તમે કરો એટલે એ પ્રયોગ શું થઈ ગયો તમારો પૂરો। એટલે આપણે અહીંયા સૌ પ્રથમ એ સાબિત કરવાનું છે મેગ્નેશિયમની પટ્ટીનો દહન કરતો પ્રયોગ એ આપણે દર્શાવવાનું છે, બરાબર। તો એનો હેતુ છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું, મેગ્નેશિયમની પટ્ટીનું આપણે ક્યાં કરવાનું, હવામાં દહન કરવાનું છે, બરાબર। એમાં સાધનો, સાધનો કયા જોઈશે, તો બર્નર, બર્નર જોઈશે, ચીપીઓ, વોચ ગ્લાસ, વોચ ગ્લાસ એટલા માટે કારણ કે આમાં જે આપણને છેલ્લે જે એની રાખ મળશે મેગ્નેશિયમની પટ્ટીની એની અંદર આપણે લેવાની છે એટલા માટે, બરાબર। પદાર્થોમાં આપણે જોઈશે મેગ્નેશિયમની પટ્ટી। હવે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી અહીંયા આપણે ખાસ અગત્યનું, અહીંયા મેગ્નેશિયમની પટ્ટી વગર આ પ્રયોગ થશે નહીં, એટલે મેગ્નેશિયમની પટ્ટી પણ અહીંયા આપણે જોઈશે। હવે આપણે બાજુની આકૃતિ ઉપર નજર કરીશું, બરાબર, કે આની આકૃતિ કેવી હશે, તો બાજુની આકૃતિ, હવે આપણા મેગ્નેશિયમની પટ્ટીને દહન કરતો જે પ્રયોગ છે એની આકૃતિ જોઈએ તો અહીંયા આપણે એક અહીંયા પાટિયું લીધું છે, બરાબર, અને અહીંયા બર્નર લીધું છે, અહીંયા મેગ્નેશિયમની પટ્ટી લીધી છે અને ચીપ્યો, બરાબર, અને અહીંયા વોચ ગ્લાસ આપણે મૂકેલો છે। આ આકૃતિ આપણે ગોઠવી દીધી બધા સાધનોમાં, અહીંયા ગોઠવી દીધા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે। હવે રાસાયણિક સમીકરણ અત્યારે અહીંયા સાઈડમાં રાખીએ, પણ એ પહેલા રીત આપણે જોઈએ તો સૌ પ્રથમ એક કાચ પેપર વડે ઘસેલા મેગ્નેશિયમની પટ્ટી લો। ખાસ મુદ્દો એ ધ્યાન રાખજો, મેગ્નેશિયમની પટ્ટી તમે જ્યારે વાપરતા હોય ત્યારે કાચ પેપર વડે એને ઘસવું જ, એટલા માટે કારણ કે એની ઉપર શું થાય, એ હવામાં સહેજ પ્રક્રિયા કરશે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર જામી જાય છે, એ આપણે પહેલા એને દૂર કરવું જરૂરી છે। એટલે મેગ્નેશિયમની પટ્ટી હોય એને સૌ પ્રથમ કાચ પેપર વડે ઘસી નાખવી અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સાધનો ગોઠવીશું અને મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડી બર્નરની જ્યોત ઉપર ગરમ કરી, એટલે આ ચીપિયાની મદદથી આપણે એને પકડીશું, આ રીતે અહીંયા ચીપિયાની મદદથી પકડી અને બર્નર વડે આપણે શું કરશું, ગરમ કરશું। હવે જ્યારે બર્નર વડે આપણે એને ગરમ કરીશું એટલે આપણે એનું અવલોકન નોંધવાનું છે, બરાબર। તો આપણે અવલોકન શું નોંધશું, તો મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત પર ગરમ કરતા જગારા મારતી સફેદ જ્યોતથી સળગશે, એટલે મેગ્નેશિયમની પટ્ટીને તમે જ્યારે બર્નરની જ્યોત વડે આપણે જોડે લાઈન કરશું એટલે જગારા મારતી સફેદ જ્યોત સાથે શું થશે, એ સળગશે, બરાબર।
બીજું અને સફેદ પાવડર અહીંયા આ શું થયું આ સળગે આપણે કોઈ પણ લાકડું સ્વાભાવિક છે લાકડું આપણે સળગાવીએ તો નીચે એની રાખ પડે છે બરાબર તે રાખ પડે તેવી જ રીતે આમાં શું થશે મેગ્નેશિયમની પટ્ટી તમે સળગાવશો એટલે એની જે રાખ પડશે અથવા એનો સફેદ પાવડર કે ભૂકોકો એ સફેદ ભૂકામાં પરિવર્તિત થાય છે અને જે આ પાવડર જે થયો એ ભૂકો બરાબર એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે વોચ ગ્લાસની અંદર જે પાવડર ભેગો કરશો એને એ શું હશે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હવે આપણે એનો નિર્ણય ઉપર જઈએ તો નિર્ણયમાં શું છે તો કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં ઓક્સિજન વચ્ચે એટલે હવામાં જે કંઈ પણ ઓક્સિજન વચ્ચે જે પ્રક્રિયા થાય એને કહેવાય દહન પ્રક્રિયા એ પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એટલે એ સમીકરણ અહીંયા આપણને આ રીતના આવેલું છે ટુ એમજી પ્લસ ઓ ટુ ઇટ ગીવ્સ ટુ એમજીઓ એટલે જો મેગ્નેશિયમ ઘન ફોર્મમાં છે ઓક્સિજન વાયુ ફોર્મમાં એટલે પ્રક્રિયા થઈને શું બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે ટુ એમજીઓ બરાબર આ હતી આપણે મેગ્નેશિયમની પટ્ટીનો દહન કરતો પ્રયોગ સમજાવ્યો બરાબર આપણે હવે આ જ પ્રયોગનો આપણે આ ચેનલની અંદર આ જ વિડીયોની અંદર એનો એક વિડીયો મૂકીશું કે પ્રયોગશાળાની અંદર આ કઈ રીતના પ્રયોગ કરવામાં આવશે એ વિડીયો અંદર તમને બતાવવામાં આવશે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોઈશું.